કેમ છો? આપણે અગાઉના વિડીયોમાં સબ્જેક્ટ ગુજરાતીમાં આપણે ચેપ્ટર 1 શરણાઈ ગૌરવ અને રંગ એની અંદર આપણે રિવિઝન જોયું હતું અને રિવિઝનમાં આપણે શું જોયું હતું, શું ભણ્યા હતા? તો કેટલાક વિકલ્પો અને કેટલીક ખાલી જગ્યાઓ ભણ્યા હતા. તો આજે હવે એ જ પાઠની અંદર, એ જ ચેપ્ટરની અંદર આપણે રિવિઝનમાં જ આપણે કેટલાક સવાલ જવાબ જોઈશું જે આપણે આગળ જોઈ ગયા છીએ. છતાં પણ કોઈક સવાલ જવાબ અંદર રહી ગયો હોય તો આપણે ફરીથી એનું રિવિઝન કરીશું અને તમે સરળતાથી યાદ કરી શકો અને તમારી નોટબુકમાં તમારી સ્વ પોથીમાં પણ લખી શકશો. તો અહીંયા હું સવાલ જવાબ ચાલુ કરું છું જે આપણે વાર્તાને આધારિત હતા. પહેલો સવાલ છે, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો આપણે વાર્તામાં ક્યાં ક્યાં જોયા હતા? આપણે સાંભળ્યું હતું ને કે ગામમાં ઉંદરો કયા કઈ જગ્યાએ હતા? તો ગામમાં ઉંદર, કબાટમાં ઉંદર, ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, દરેક જગ્યાએ ઉંદર જ ઉંદર જોવા મળતા હતા. તો હવે આપણે એનો જવાબ લખીશું કે ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા. એનો જવાબ લખીશું, અહીંયા જવાબ કરું લખીશું. ગામમાં ઉંદરો કબાટમાં, ઘરમાં, પેટીમાં, બાગમાં, દરેક જગ્યાએ ઉંદરો જોવા મળતા હતા. હવે તમારી એક્ઝામની અંદર જો આ પ્રશ્ન પૂછાઈ શકે, તમને એવું થાય કે આ પ્રશ્ન જોઈને તમને એવું લાગે છે કે આ કેટલો મોટો છે, તો તમે એવું પણ લખી શકો છો કે ઉંદરો કબાટમાં, પેટીમાં, બાગમાં, ઘરમાં વગેરે જગ્યાએ જોવા મળતા હતા, તો પણ તમારો આન્સર સાચો જ હશે. કારણ કે તમે પૂરા વાક્યમાં જવાબ આપ્યો છે એટલા માટે તમને ભલે આન્સર લાંબો લાગે, પરંતુ તમે આવી રીતે લખો કે ઉંદરો કબાટમાં, ઘરમાં, પેટીમાં, બાગમાં, દરેક જગ્યાએ ઉંદર જોવા મળતા હતા, બરાબર ને? હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, ઉંદરો કેવા કેવા હતા? તો આપણે વાર્તાને આધારે જોઈ ગયા કે ઉંદરો કેવા કેવા હતા. તો ઉંદરો કેટલાક જાડા, પાતળા, કાળા, ધોળા, આવા ઘણા બધા ઉંદરો હતા કે જેઓ કદની અંદર એવા નાના મોટા જાડા પાતળા વગેરે જેવા હતા. અહીંયા આપણે જવાબ આપીશું, ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા અને ધોળા હતા. ધોળા એટલે સફેદ રંગના, જે આપણે ભૂરા રંગના જોઈ શકીએ છીએ, અને અમુક જે કાળા રંગના હોય છે અને અમુક ભૂરા રંગના હોય છે એને આપણે અહીંયા ધોળા દ્વારા દર્શાવીશું. એટલે આપણે અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો કે ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા અને ધોળા હતા. હવે આપણે ત્રીજો સવાલ લઈશું, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? હવે ઉંદરો દરેક જગ્યાએ હોય એટલે આપણને મુશ્કેલી તો હોવાની જ, એટલે ઉંદરોને લીધે આપણને કઈ કઈ મુશ્કેલી થતી, ગામ લોકોને કઈ કઈ મુશ્કેલી થતી હતી? તો ઉંદરો સુખે ખાવા ન દે, પીવા ન દે, ઉઠવા ન દે, બેસવા ન દે, આવી રીતે કોઈ પણ કાર્ય તેમને સારી રીતે કરવા દેતા ન હતા અને જ્યાં જુઓ ત્યાં એમનો જ ત્રાસ જોવા મળતો હતો. એટલા માટે હવે આપણે એનો જવાબ લખીશું કે ઉંદરોને લીધે ઉંદરો ગામ લોકોને
सुखी थी, सुवा नदी खावा नदी पीवा नदी उठवा नदी बेसवा नदी वगैरह जीवी मुश्किली थती हती। ત્રીજો સવાલ પૂરો, ઉંદરોની રીતે કઈ કઈ મુશ્કેલી થતી હતી? તો ઉંદરો ગામ લોકોને સુખેથી સુવા ન દે, સુવા એટલે ઊંઘવા ન દે, ખાવા ન દે, પીવા ન દે, ઉઠવા ન દે, બેસવા ન દે વગેરે જેવી મુશ્કેલી થતી હતી। હવે આપણે ચોથો સવાલ જોઈશું, વાંસળીવાળાએ શું પહેર્યું હતું? તો આપણે વાર્તાની અંદર જોઈ ગયા, તમારી સ્માર્ટફોનમાં ચિત્ર પણ આવેલું છે, તમે જોઈ પણ શકો છો અને જોયા પછી તમને આન્સર આપોઆપ આવડી શકે છે, છતાં પણ હું અહીંયા લખીશ એટલે તમને વધારે યાદ રહી જાય। તો અહીંયા ચોથો નંબરનો સવાલ છે, વાંસળીવાળાએ શું પહેર્યું હતું? તો આપણે એનો જવાબ લખીશું, વાંસળીવાળાએ लाल टोपी अने पीड़ो डगलो पहेर्यो हतो। डगलो एटले जे ऊपरनो पहेरण आवे छे ते, जे आपणे अत्यारे जब्बो कहीए छीए, અને ત્યારે એ લોકો એને ડગલો કહેતા હતા, ત્યારે એ જમાનામાં એને ડગલો કહેવામાં આવતો હતો। તો ડગલો એટલે એક જાતનું પહેરણ હોય છે, એને ડગલો કહેવાય। તો લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો। હવે આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળી પછી મેં ડેસ કર્યું છે અને અહીંયા વાળા લખ્યું છે, તમને એવું થશે કે મેં મેં આવું કેવું કર્યું છે, પરંતુ આપણો શબ્દ અહીંયા પૂરો ન થતો હોય તો આપણે ડેશ કરીશું અને અહીંયા એ શબ્દ અધૂરા શબ્દને આપણે અહીંયા લખીશું એટલે આપણે આખો શબ્દ વાંચી શકીએ। તમારે નોટબુકમાં જો એવી રીતે થઈ શકતું હોય તો તમારે પણ આવી રીતે તમે પણ કરી શકો છો। તો અહીંયા મેં એ લખ્યું છે કે ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ઉંદરોને દૂર કરવા જવાબ લખીશું આપણે, ઉંદરોને દૂર કરવા વાંસળીવાળાને કહ્યું, કહ્યું કે ભાઈ આ ઉંદરોથી અમે ખૂબ જ હારી ગયા છીએ, આને દૂર કર તો તને 1000 રૂપિયા આપીશું। ઉંદરોને દૂર કરવા વાંસળીવાળાને કહ્યું, ભાઈ આ ઉંદરોથી અમે ખૂબ જ હારી ગયા છીએ, આને દૂર કર તો તને 1000 રૂપિયા આપીશું। હવે આપણો છઠ્ઠો સવાલ છે, વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા? તો વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો નાચતા આવ્યા, કૂદતા આવ્યા, ધસતા આવ્યા વગેરે રીતે આવ્યા। વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો દોડતા આવ્યા,
નાસ્તા આવ્યા, ઉદતા આવ્યા, લખવાના છે અને તમારે સ્વાપોથીમાં પણ તમારે પૂરવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.